એ ભગવાને નિરશક્તિ બના બતાવી છે ત્યાર પછી બતાવી છે આ સામનો કરવાની શક્તિ આપણે હરેક વસ્તુ ચીજ વસ્તુ પ્રકૃતિનો સામનો કરી લઈએ છે પણ અતિ ગરમી પડે તો કુલર ચાલુ કરીએ ફેન ચાલુ કરીએ સામનો કરી લીધો ઠંડી પડે તો સ્વેટરો પહેરવા મળીએ વરસાદ આવે તો રેનકોટ છત્રી લઈ લઈએ છે ને તો પ્રકૃતિનો સામનો વ્યક્તિનો સામનો આપણે સહેજ રીતે કરી લઈશું પણ જ્યારે આપણા પરિવારમાંથી આપણા કોઈ સ્વજનનું અતિ સ્નેહીનું મૃત્યુ થાય એ સામનો આપણે કરી શકતા નથી ત્યારે આપણે બધાય અહીંયા ફાટ રુદન કરીએ છીએ દુઃખી અશાંત બની જઈએ છીએ રોકકળ કરીએ છીએ અને ઘણા તો એની પાછળ પાગલ થઈ જાય છે જીવનને પણ ટૂંકાવી દે છે કારણ કે ખબર છે ભાઈ એક વ્યક્તિ આવે છે તો બીજું જાય છે આ તો આવાગમનનું ચક્ર છે પણ આપણી પાસે સત્ય જ્ઞાન નથી એટલે વસ્તુને સ્વીકારી શકતા નથી એટલે દુઃખી અશાંત બની જઈએ છીએ પણ જો સત્ય જ્ઞાન હોય તો આપને ખબર પડી જશે કે ભાઈ આત્મા તો અજર અમર અવિનાશી છે શરીરનું મૃત્યુ થાય છે આત્માનું કદાપી મૃત્યુ થતું નથી તો રાજયોગ દ્વારા આપણે સહેજ રીતે એ પરિસ્થિતિનો પણ સામનો કરી શકશું ત્યાર પછી બતાવે છે ગોવર્ધન પર્વત કહેવાય છે જે કે ગોવર્ધન પર્વત ઉઠાવવા માટે ખાલી માત્ર કૃષ્ણની અંગુલી નહોતી પણ ગોવાળીઓના લાકડીનો પણ ટેકો હતો તો કહેવાનો ભાવ કે ઘરની અંદર અથવા કુટુંબની અંદર કાંઈ પણ પ્રસંગ હોય કોઈ બીમાર છે કોઈ સીમાર છે કાંઈ પણ છે તો એકબીજાને સહયોગ આપતા શીખો કે સહયોગ આપો ભાઈ કો ચાલો બીમાર છે તો ચાલો તમને કંઈ પણ બનાવવું છે જમવાનું છે અથવા પૈસાની જરૂર છે દવાખાને લઈ જવાની જરૂર છે તો સહયોગી બનતા શીખો તો આપણે કોઈ પણ કાર્યની અંદર કોઈની દુઃખની ઘટનામાં કોઈની વિકરાળ પરિસ્થિતિમાં આપણે સહયોગી બનીશું તો ઈશ્વર તરફથી પણ આપણે એક દુઆ પ્રાપ્ત થશે તો આપણા રાજયોગ દ્વારા આપણી અંદર એ નોલેજ આવી જશે કે સહયોગી કઈ રીતે બની શકાય ત્યાર પછી બતાવે છે કાચબો જોઈએ સબ ચિત્ર બધાય કાચબો બતાવે છે કે વિસ્તાર દે સંકીર્ણ કરવાની શક્તિ તો કાચબો શું કરે છે જ્યારે ચારો ચરવો હોય છે ત્યારે પોતાની કર્મિંદ્રિયોને છૂટી પાડે છે અને ત્યારે ચારો પૂરો થઈ જાય ત્યારે એક ઢાલ બની જાય છે કે કદાચ એની પર ટ્રક વ્યો જાય ને તો પણ એને કાંઈ અસર થતી નથી તો આપણું જીવન પણ એક કાચબા જેવું બનાવવું જ્યારે કર્મ કરવું છે ત્યારે આપણી કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરી લઈએ પણ જ્યારે કર્મ પૂરું થયું પરમાત્માને યાદ કરવા બેસો તો ગમે તેવી વિકરાળ પરિસ્થિતિ આવે એક ઢાલ બની જાઓ કે કોઈ પણ વિકરાળ પરિસ્થિતિ આપણે પરમાત્માથી અલગ ન કરી શકે એ કાચબોનું એક સૂચક છે ત્યાર પછી બતાવવામાં આવે છે સમેટવાની શક્તિ લાસ્ટ શક્તિ તો શું સમેટવાનું છે તો ઘણાને મેં પૂછીએ કે કઈ કઈ વસ્તુ સમેટવાની છે તો ઘણા કે બે મૃત્યુ પહેલા આપણું કફન સમેટી લઈએ કઈ બીજું બિસ્તરા પોટલા હોય સમેટી લઈએ અથવા કંઈક બહાર ગામ જવાનું હોય અથવા રિટર્ન આવવાનું હોય તો આપણે બે બિસ્તરા સમેટતા હોય એક તો એક સ્થૂળ ચીજ વસ્તુ થઈ ગઈ સમેટવું માના સમેટવાની શક્તિ માના કે પોતાની અંદર જ્યારે કે મૃત્યુનો કોઈ ભરોસો નથી ક્યારે કાળ આવીને કોળીઓ કરીને ચાલ્યો જશે તો જે પણ તમે કર્મ કર્યા છે સત્કર્મ અથવા કઈ પાપ કર્મ તો એને સમેટતા શીખી જાવ જેમ કે દિવાળી આવે તો શું કરીએ જૂના
चोपड़ा ने अपने नाश करिए अने नवा चोपड़ा दी शुरुआत करिए। जूना खाता बंद करा कहिए छे हां, तो जूना जे चीज वस्तु छे जे समेटी गयो, परमात्मा जे नव श्रेष्ठ ज्ञान आपे छे एने जीवन नी अंदर उतारता सीखो। अने ए समेटी गयो के मृत्यु गमे त्यारे आवशे। अपना जे पण हिसाब किताब छे, कोई ने दुख आपी दीधुं जाणे अजाणे, कोई नु खराब करी नाख्यु छे, हां तो भगवान ने क्यों आजथी भगवान ने पोटलो समेटी दऊं छूं, हवे क्यारे ए कर्म नहीं करे, ए छे समेटवानी शक्ति। तो ए शक्ति बधी अष्ट शक्तिओ अपना जीवन में क्यारे प्राप्त थशे, जो आपणे परमात्मा ने याद करीशुं तो। हवे परमात्मा ने याद करवा माटेना चार स्तंभ छे। तो जीवन नी अंदर केने के चार स्तंभ होय तो जीवन आपणुं अडीखम छे, पण एक आदो टेको पड़ी गयो होय तो मकान बनाव तो चार चार दीवाल मजबूत बनावो छे, एक आदी दीवाल न होय तो जेमां सोफा छे अथवा खुर्शी छे એની ઉપર આપણે સ્થિર બેસવું છે તો એના માટે એક આદો ખુરશીનો પગ ન હોય તો કેવું રહેશે? પડી જશું, હલક ડોલક થશું છે। એ રીતે જીવનની અંદર પરમાત્માને યાદ કરવા માટે આ ચાર આધાર ચાર સ્તંભ છે। તો પહેલું છે સત્સંગ। જીવન ની અંદર સત્સંગ બહુ ખૂબ જ જરૂરી છે। સત્સંગ કોને કહેવાય? તો આપણે તો સત્સંગ કોને કહીએ છે? સત્સંગ કોને કહીએ? થોડી વાર સ્તુતિ કરી, માળા કરી, ભજન કીર્તન કર્યા, હા કથાઓ સાંભળી, એને આપણે સત્સંગ કહીએ છીએ। મન તો સ્થિર રહ્યું નહીં, સત્સંગ એને કહેવાય કે સત્કર્મ કરીએ। પણ આપણે સત્સંગ કરવા જઈએ તો શું કરીએ છીએ? શું કરીએ છીએ? ચાહે આપણે કથા સાંભળવા ગયા હોય, મને યાદ છે એકવાર અમને કથામાં એક ભાઈએ આમંત્રણ આપ્યું હતું, કારણ કે એ જ્ઞાનમાં ચાલતા હતા, એમના પરિવાર વાળાને બહુ ઈચ્છા હતી। તો કથામાં નિયમ કેવો હોય ખબર છે? બ્રાહ્મણ કે પહેલો અધ્યાય પૂરો થયો, બીજો અધ્યાય પૂરો થયો, પાંચમો અધ્યાય આવે ને તો જેટલા બધા દૂર બેઠા હોય બધા નજીક આવી ગયા, પછી આરતી કરી પ્રસાદ લઈને છૂટા પડી। પણ એક અધ્યાય કોઈ સાંભળ્યો નહોતો, કારણ કે પેલો બ્રાહ્મણ પેલા બધા વાતો કરે, બેનો આ સાઈડ વાતો કરે, પેલા બ્રાહ્મણ ભાઈ ફટાફટ વાંચતા જાય અને આપણે કહીએ શું? અમે ક્યાં ગયા હતા? તો સત્યનારાયણની કથા સાંભળવા ગયા હતા। સાચું બોલો, થાય છે કે નહીં? સત્સંગમાં જઈએ તો પણ એ જ ચીજ વસ્તુ, પારાયણ સાંભળવા જઈએ તો એ જ। તો સત્સંગ એને કહેવાય કે જ્યાં સત્ય સાંભળવા મળે છે, જ્યાં સત્ય કર્મ કરવાનું શીખવાડે છે, જે સત્ય જોવાનું શીખવાડે છે, સત્ય બોલવાનું શીખવાડે છે, સત્ય સાંભળવાનું શીખવાડે છે, એને સત્સંગ કહેવાય। તો એવું કઈ છે? જે કઈ હોય તો મને બતાવજો, એવું કઈ મળે તો મને કહેજો કે સત્ય બોલવું, સત્ય જોવું, સત્ય સાંભળવું, સત્ય વિચારવું અને સત્ય કર્મ કરવું આજે કોઈની પાસે નથી। તો આજે પરમાત્મા આપણે શીખવાડે છે કે પરમાત્માનું સત્ય જ્ઞાન સાંભળવાથી આપણે જોશું તો બી સત્ય જોશું, અને બોલશું તો પણ એક સત્ય બોલવાની આદત પડી જશે, સાંભળશું તો પણ સત્ય સાંભળવાની આદત પડી જશે, અને કર્મ કરશું તો પણ સત્ય કર્મ કરવાની આદત પડી જશે। તો એના માટે સત્સંગ કરવા માટે ઘર બાર છોડવાની જરૂર તો ન પડી ને,
ખાલી આટલું જ કરવાનું છે ભગવાનનું ધ્યાન સાંભળીએ અને ઓટોમેટિક સત્ય બોલતા સત્ય જોતા સત્ય સાંભળતા સત્ય કર્મ કરતા સત્ય વિચારતા એક ટેવ પડી જશે એને કહેવાય સત્સંગ કે જે સત્સંગમાં જવાથી આપણું પરિવર્તન થાય એને સત્સંગ કહેવાય આપણા પુરાના સ્વભાવ સંસ્કાર છૂટી જાય જૂઠ બોલવાની આદત છૂટી જાય પાપ કરવાની આદત છૂટી જાય કોઈની નિંદા કુટલી કરવાની આદત છૂટી જાય એને કહેવાય સત્સંગ તો એવું ક્યાં છે એવું ભગવાન શીખવાડી રહ્યા છે એટલે કદાચ ગીતાજીમાં એ વાક્ય ઉચ્ચારણ કર્યું છે શ્રીમદ કે શ્રીમદ પર ચાલશું તો આપણે શ્રેષ્ઠ બની જશું મનમત પર ચાલશું તો જીવન ભ્રષ્ટ બની જશે તો પહેલો પાયો છે સત્સંગ કે રોજ ભગવાનનું જ્ઞાન સાંભળવું અને ભગવાનને યાદ કરવા તો આપણું જીવન સત્ય બની જશે બીજો પાયો છે કે ભગવાન યા સત્સંગમાં ગયા સત્સંગ આવ્યો તો બીજો પાયો છે કે જીવનની અંદર આચરણ આચરણ માના કહેવાય છે ભગવાનની યાદમાં બનાવેલું ભોજન આજે કદાચ તમે સત્યનારાયણની કથામાં ગયા આટલો આટલો શીરો આપે તો કેવો મીઠો લાગે છે એ શીરો તમે તમારા ઘરે બનાવતા હશો ને ત્યાં તો કદાચ સૂકો મેવો નાખ્યો નહીં હોય પણ તમારા ઘરે તમે કેટલો સૂકો મેવો નાખતા હશો તો એટલો મીઠો નહીં લાગે જે સત્યનારાયણની કથાનો શીરો મીઠો લાગે છે પછી કોઈ પણ મંદિરની પ્રસાદી હોય તમે શું કહેશો કે પ્રસાદી મીઠી લાગે છે કેમ તો કહેવાય છે અન્નનો પણ મન ઉપર ખૂબ જ પ્રભાવ પડે છે કહીએ છીએ કે જેવું અન્ન એવું મન પાણી એવી વાણી જેવા તેવા લોકોના ઘરનું અનાજ કદાચ ખાવામાં આવી જાય ને તો મન પણ ભ્રષ્ટ થઈ જાય છે ઘણીવાર આપણે ક્યાંય પણ જમવા ગયા હોય અને ઘરે આવી શું કહીએ આ ચેન પડતું નથી હો પારકોના જ પેટમાં છે કયો છો કે નહીં આ બધું પ્રેક્ટિકલ વસ્તુ છે તો અન્ન મન પર ઘણો પ્રભાવ પડે છે અને પાણીનો વાણી ઉપર પ્રભાવ પડે છે જેવા તેવા લોકોના હાથનું જેવા તેવા ઘરની અંદર ખાવાથી આપણું મન આખું દૂષિત બની જાય છે ભ્રષ્ટ બની જાય છે એટલે ભગવાને અમને નિયમ આપ્યા છે ઘણા અમને કહે કે ભાઈ અમે અશુદ્ધ છીએ અમારા ઘરનું પાણી નથી પીતા તમે તો કયો પણ કદાચ અમારા અલૌકિક પરિવાર વાળા આવું બોલી અમે તમને મોટા કરેલ તમે નથી પીતા પાણી અમારા ઘરનું ખાતા નથી ભાઈ ભગવાને આપેલો નિયમ છે આ કોઈ મનુષ્યનો આપેલો નિયમ નથી અને ભગવાને જે નિયમ આપ્યો છે એમાં આપણું કંઈક કલ્યાણ હોય છે આજે કદાચ તમે કોઈ પણ સાધુ સંતને માનતા હોય ગુરુ તરીકે હવે ગુરુએ તમને મંત્ર આપ્યો તમે ક્યારે છોડો છો ક્યારે કેમ શું માનો છો ગુરુજીએ આપેલો મંત્ર છે હા ઘણી વાર ડરના મારે નથી છોડતા ડરે લાગે નહીં છોડી દેશું તો કાક શ્રાપ મળી જશે તો અહીંયા એવો ડર તો નથી પણ ભગવાને આપેલા નિયમમાં આપણું ઘણું બધું હિત સમાયેલું છે એમાં આપણું કલ્યાણ છે એટલા માટે અમે કોઈ જગ્યાએ પણ જઈએ તો કાચું સીધું કદાચ બનાવી લઈ લઈએ એવી પરિસ્થિતિ હોય તો કે કાચું સીધું લઈને બનાવી લઈએ અને જાતે બનાવી લઈએ અને જાતે બનાવીને પરમાત્માને ધરાવ્યા પછી જ અમે સ્વીકાર કરતા હોય છે અમે ગમે ત્યાં જઈએ અમારું જોડે ટીફીન હોય પાણી હોય કારણ કે મનની સ્થિતિને બગાડનાર અન્ન છે વાણીની સ્થિતિને બગાડનાર પાણી છે જો બંનેને સરસ રીતે રાખવા હોય તો કહેવાય છે કે કંઈક ત્યાગ કરવો જીવનમાં જરૂરી છે
પણ આપણે તો શું કહીએ બેન આ વસ્તુ ન થઈ શકે હો મેળવવું છે જોઈએ છે પણ કશું ત્યાગ કરવું નથી તો ત્યાગ વિના તો ભાગ્ય પણ નથી છે તો કહેવાય છે અન્ન માટે એક સુંદર મજાની નાની એવી કહાની છે કે એક વાર એક રાજકુમાર અને રાજ્ય ગાદી પર એનો અભિષેક થયો રાજા બની ગયા સુંદર મજાનું રાજ્ય ચાલતું હતું એટલો સુંદર મજાનો વૈભવ બધું હોવા છતાં મન સતત અશાંત મનને એક ક્ષણિક પણ શાંતિ મળે નહીં હવે એકવાર પોતે કહેવાય છે મહેલની અંદર ઝરોખા પાસે બેઠા હતા ત્યાંથી સાધુ સંતોની મંડળી નીકળી અને એ મંડળીને જોઈને પોતે ભાવ વિભોર બની ગયા કે ઓહો આ સાધુડા પાસે કાંઈ નથી તોય કેવા ખુશખુશાલ છે એક એકના ચહેરા ઉપર કેટલી લાઈટ અને રોનક છે અને મારી પાસે બધુંય છે છતાંય હું કેટલો દુઃખી અને અશાંત છું બીજા દિવસે એ જ રીતે પાછા સાધુ સંતો જઈ રહ્યા છે કહેવાય છે કે બીજા દિવસે પોતે પગમાં પડી અને સંતોને કહે છે કે મારે આ કોઈ ચીજ વસ્તુ વૈભવ જોતા નથી માત્ર મને શાંતિ જોઈએ મારે આપણી સાથે આવવું છે ઘણા બધા ગુરુજનોએ મનાવ્યા કે આપ તો રાજન છો આટલો વૈભવ છે આપને શું દુઃખ છે હા તો કે ના બસ મારે પરમાનંદનો અનુભવ કરવા માટે મારે આપની સાથે આવવું છે ગુરુજીએ કીધું ભલે આવું કહેવાય છે રાજપાટ છોડી અને બધાની પાસેથી વિદાય લઈ અને સાધુના સંતોના સંગમાં ચાલી નીકળ્યા હવે કહેવાય છે કે થોડોક ટાઈમ થયો 5-6 મહિના થયા એટલે પછી એને ભિક્ષા માટે ગુરુજીએ કીધું કે આપ ભિક્ષા માટે જશો ખરા નાના એવા ગામની અંદર એટલે બધાય આ સંતો જાય છે ભિક્ષા લેવા માટે ભલે કાંઈ વાંધો નહીં હું પણ જઈશ હવે કહેવાય છે કે નાના એવા ગામની અંદર જે સંત જાતા હતા એ જગ્યાએ આ નવા સંતને મોકલવામાં આવ્યા એ જવા મળ્યા એને તો બહુ કંઈ નિયમની બહુ ખબર નહોતી જાય સીધું આપે અને આવીને હા કહેવાય છે કુટિયામાં આવીને બનાવે હવે આમ કરતા કરતા કહેવાય છે એક ગામની અંદર એક ખરાબ દૃષ્ટિવૃત્તિવાળી એક સ્ત્રી રહેતી હતી એ સ્ત્રીની નજર એને ખબર પડી કે આ તો આ ગામનો રાજા છે આ તો રાજકુમાર છે આ આમાં ક્યાં ફસાઈ ગયો સાધુડાની ટોળકીમાં અને એ સ્ત્રીની નજર એની ગંદી દ્રષ્ટિ એ સંત ઉપર પડી એને એકવાર આડી ફરીને કહે છે કે આપ બધી જગ્યાએ ઓરાવા જાઓ છો તો મારી ઘરે તમે ન આવી શકો આ તો સંત મને શું વાંધો તમારા ઘરે આવીશ કહેવાય છે એક દિવસ ગયા તો કાચું સીધું આપ્યું જઈને ઓરાય આવી રીતે 2-3 દિવસ ગયા પણ બાઈની કહેવાય છે કે મેલી મુરાદ એ પૂરી કરવા માટે રોજ એના વિચારો ગંદા બનતા ગયા એક દિવસ કહેવાય છે સંતને કહે છે એ બાઈ કે મહાત્માજી તમે અહીંયાથી કાચું સીધું લઈ જાઓ અને પછી બનાવો કેટલી મહેનત કરવી પડે એની કરતા હું તમને બનાવીને આપું તો હવે આ તો નવા સંત નવા ભગત તો કેવા હોય કે કાંઈ વાંધો નહીં તમે બનાવીને આપો બનાવેલું ઘરે કહેવાય છે કુટિયામાં લઈ ગયા એ પોતે ખાધું જો કેવી અસર થાય છે બીજા દિવસે પાછું ભિક્ષા લેવા ગયા બાઈની મુરાદ પાછી મેલી બાઈ કીધું તમે રોજ તમે ત્યાં લઈ જાઓ છો ને જમો છો એ બી તમારે વાસણ તો સાફ કરવા પડે ને એની કરતા તમે અહીંયા જમી લો તો તમને કંઈ વાંધો નવા ભગત કે મને તો કાંઈ વાંધો નથી હું તો અહીંયા બેહીને જમી લઉં ત્યાં જમી લીધું મનના વિચારો ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યા
છેલ્લા દિવસે બાઈએ કીધું કે તમે આ ખરીમાં જમો છો અને આડોશી પાડોશીના છોકરા તમને હેરાન કરે છે, એની કરતાં તમે ઓરડામાં બેસીને જમો તો તમને કંઈ વાંધો? બોલો કે બાઈ કેટલી સારી છે, મારી કેટલી પાલના કરી દઈશ. જો સંતમાંથી ક્યાં વિચારો આવી ગયા? કયો પ્રભાવ? મનના વિચારનો આનો ઉપર પ્રભાવ પડ્યો. હવે આ સંત તો કહેવાય છે આશ્રમમાં આવ્યા, બીજા દિવસે ગુરુજનને કહે છે, ગુરુજન મારે તો પાછું સંસારમાં જવું છે, મારે તો મારું રાજપાટ સંભાળી લેવું છે. ગુરુજી સમજી ગયા કે કાક દાળમાં કાળું છે, આને તો આપણે બોલાવા ગયા નહોતા, એની જાતે જ પોતે આવ્યા હતા. ત્યાગ કરીને કહેવાય કે જે મનથી ત્યાગ કરીને આવે છે એ વ્યક્તિ ક્યારે પાછો જતો નથી. દેખા દેખીથી સંત બને ને એ ક્યારેક પાછા વ્યા જાય. એટલે ગુરુજી સમજી ગયા કંઈક દાળમાં કાળું છે. એને કીધું કઈ વાંધો નહીં, તમારે જવું હોય તો મારી ના નથી, પણ બે દિવસ રોકાઈ જાઓ. ગુરુજીએ બીજા બધા સંતોને પૂછ્યું, બીજા સંતોએ કીધું કે હા, આ કુટિયામાં ક્યારે બનાવતો નથી કે જમીન આવે છે. હવે એની જગ્યાએ એને બે દિવસ કીધું કે આપ આશ્રમમાં જ રહ્યો, આપને ક્યાંય ભિક્ષા લેવા જવાની જરૂર નથી, અને બે દિવસ પછી આપને જે ઈચ્છા લાગે તે કરજો. એની જગ્યાએ બીજા સંતને મોકલા. જેવા બીજા સંત ગામની અંદર પ્રવેશ કરે ત્યાં પેલી બાઈ જોઈ ગઈ, જોઈને સીધી દોડીને ભાગી ગઈ. આ નજર એ ગુરુની પડી, હા આમાં કંઈક છે. આજુબાજુ વાળાએ બધાએ વાત કરી કે ભાઈ આ બાઈ આટલી આવી રીતે ચારિત્રહીન છે, અને તમારા જે સંત આવતા હતા એ અહીંયા જમતા હતા. આખી વાત સમજાઈ ગઈ? એ આવી સંતે ગુરુજીને કીધું, ગુરુજી સમજી ગયા કે આ અન્નનો પ્રભાવ છે. તો વિચાર કરો કે અન્નનો કેટલો મન ઉપર ખરાબ પ્રભાવ છે, કે સેકન્ડમાં માણસ હીન કર્મ કરતા પણ અચકાતો નથી, અને એક સેકન્ડમાં મનને ચેન્જ કરી શકે છે. આજ ઘરની અંદર તમે રૂખો સૂકો રોટલો ખાઓ તો કેટલો મીઠો લાગે, અને હોટલમાં ખાઓ તો જીભને ટેસ્ટ લાગશે પણ પેટ બગાડી નાખશે, મનના વિચારોને બગાડી નાખશે. આજ બધાના મન બગડાયેલું કારણ શું છે? કે અન્ન બદલાઈ ગયા ને તો મન પણ બદલાઈ ગયા, બીજું કોઈ કારણ નથી. તો એ બીજો છે કે ભગવાન કહે છે કે રાજયોગના આધારમાં બીજો આધાર છે પરમાત્માની યાદમાં બનાવેલું ભોજન સ્વીકાર કર. ચલો ભાઈઓને તો થોડી મુશ્કેલ પડે, પણ બહેનોનો તો હાથમાં રસોડું હોય છે. જેવું રસોઈ બનાવો પરમાત્માની યાદમાં બનાવો, ભગવાનની યાદમાં બનાવો, એ રસોઈ આખું રૂપાંતર ચેન્જ થઈ જશે, એક પ્રસાદ બની જશે. પણ આજકાલ ફેશન છે, ટીવી સિરિયલ ચાલુ હોય અને ભોજન બનતું હોય, હા છે કે નહીં? પછી એમ કે અમારા છોકરા બગડી ગયા, તમારા ભાઈઓ ગુસ્સા બહુ કરે છે, ઘરનું વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે, એનું કારણ શું છે? ભોજન. યાદ રાખજો માતાઓ, ભોજનની મન ઉપર જો ઘરમાં શાંતિ જોતી હોય તો આજથી શરૂઆત કરજો. ખાલી ભગવાનની યાદમાં બનાવો, શિવ પરમાત્માને યાદ કરતા કરતા ભોજન બનાવો, એ ભોજન ખાનાવાળા પણ શાંતિનો અનુભવ કરશે, ખુશીનો અનુભવ કરશે. ઘર એક મંદિર બની જશે, ઘરની અંદરથી લડાઈ ઝઘડા કાયમ માટે સમાપ્ત થઈ જશે. એ બીજો આધાર છે. અને ત્રીજો આધાર છે પવિત્રતા. કારણ કે જીવન પવિત્ર હોય તો આમ પણ કહેવાય છે ને કે જ્યારે તમે બાળકને ભણવા મોકલો તો બાળક અવસ્થામાં અથવા યુવા અવસ્થામાં જ
કે વિદ્યાને ગ્રહણ કરી શકે છે. તો ધાર્મિક ગ્રંથો પણ શું છે? એક વિદ્યા છે. ભગવાનની યાદ એક સાત્વિક યાદ છે. એને પણ જીવનમાં વણવી હોય, આ કહેવાય છે આચરણમાં લાવવી હોય, તો એના માટે પવિત્રતા જરૂરી છે. જો જીવનની અંદર પવિત્રતા હશે તો તમે સહેજ રીતે પરમાત્માને યાદ કરી શકશો. ત્યાર પછી બતાવવામાં આવે છે કે જીવનની અંદર સત્સંગ આવ્યો તો શુદ્ધ અન્ન આવી ગયું. શુદ્ધ અન્ન આવી ગયું તો પવિત્રતા આવી ગઈ. પવિત્રતા આવી ગઈ તો જીવન દિવ્ય ગુણોથી મહેકી ઉઠશે. દિવ્ય ગુણોથી મહેકી ઉઠશે. આપણે માનવ હોવા છતાં ઓટોમેટિક તમારામાં દિવ્ય ગુણો આવી જશે. દેવતાઓ પણ આપણામાં કોઈ ફરક નથી. દેવતાઓના શરીરની રચના આપણા જેવી જ છે, છે કે નહીં? પણ આજે આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. કઈ રીતે યાદ કરીશું? એના દિવ્ય ગુણોને યાદ કરીએ છીએ. તો આપણા જીવનની અંદર પણ દિવ્ય ગુણ આવી જશે તો આપણું જીવન પણ સંસારની અંદર મહેકી ઉઠશે. આજે તમે સંતો મંતોને પગે શા માટે લાગો છો? આપણી જેવા જ છે ને, છે? છતાંય શા માટે પગે લાગીએ છીએ? શા માટે? એનું જીવન દિવ્ય ગુણોથી મહેકી ઉઠ્યું છે એટલા માટે. તો આપણા જીવનને પણ શ્રેષ્ઠ બનાવવું હોય તો આપણા જીવનની અંદર આ ચાર પાયા મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈશું, કારણ કે તો જલ્દી પૂરું થઈ ગયું, આજે પૂરો ટાઈમ લીધો. તો ત્યાર પછી જોશું કે પરમાત્માને યાદ કરવા માટે ચાર વાતોની સમાનતા. એક તો આપણે કોઈ પણ વ્યક્તિને યાદ કરવા હોય તો ક્યારે યાદ કરશું? પહેલો તો એનો પરિચય હોય તો યાદ કરશું. બીજું, સંબંધ જોડાય તો યાદ કરીશ. ત્રીજું, સ્નેહ હોય તો યાદ કરીશ. ચોથું, પ્રાપ્તિ હોય તો યાદ કરીશ. કારણ કે કદાચ હું અહીં બેઠા બેઠા તમને એમ કહું કે મારા લૌકિક પરિવાર વાળાને યાદ કરો તો તમે શું કહેશો? અથવા મારા દાદી દીદીઓને યાદ કરો, શું કહેશો? બેન જોયા જ નથી, ઓળખતા નથી, કઈ રીતે યાદ કરીએ? છે તો અત્યાર સુધી આપણે ભગવાન માટે એ જ બોલતા આવ્યા કે ભાઈ ભગવાનને યાદ કરો તો શું કહીએ? ભગવાનનો સત્ય પરિચય જ નથી, કઈ રીતે યાદ કરીએ? છે તો સત્ય પરિચય આપણે ભગવાનનો જાણ્યો કે ભગવાન કોણ છે? કોણ છે ભગવાન? શિવ. અત્યાર સુધી આપણે ભગવાનને જાણતા નહોતા. શિવલિંગના શિવાલયમાં પણ જતા હતા, દૂધ જળ બીલી પત્ર પણ ચડાવતા હતા, પણ શિવને આપણે અપમાનિત શબ્દથી યાદ કરતા હતા. કઈ રીતે? ખબર? ઓમ નમો શિવાય, શિવાય નમઃ, શિવાય નમઃ. છે તો એક અપમાનિત શબ્દ છે. તમે સ્તુતિઓમાં તો કદાચ ગાઓ છો કે તમે વ માતા પિતા તમે વ, પણ છતાં બી આપણે શિવાલયમાં જઈને તો આ શબ્દ બોલતા હતા, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. તો શું પરમાત્માને આપણે સત્ય પરિચય મળ્યો કે પરમાત્મા આપણી આત્માના પિતા છે? કોણ છે? તો બાળક એના પિતાને ડેડી કહીને યાદ કરે, હા પપ્પા કહીને યાદ કરે, પિતાજી કહીને યાદ કરે, બાપુજી કહીને યાદ કરે, એ સારું લાગશે કે પછી નામથી બોલાવે એ સારું લાગશે? શું સારું લાગશે? માનવાચક શબ્દ કયો છે? સમજાય છે? હા. તો અત્યાર સુધી આપણે શું કર્યું? ભગવાનને કઈ રીતે યાદ કર્યા?
નમો શિવાય નમો શિવાય. હું તને હે શિવ હું તને નમન કરું છું, હે શિવ હું તને નમન કરું છું. તો ભગવાન કહે છે કે શિવ એ આપણી આત્માના પિતા છે. એટલે કદાચ બ્રહ્મા કુમારી વિદ્યાલયની અંદર અમે પ્યારથી શિવ બાબા કહીએ છીએ. હા, તો ઘણી વાર લોકો કે આ બાબા એટલે કઈ મોબિલિયનનો ધર્મ છે, ક્રિશ્ચિયનનો ધર્મ છે. અરે આમ બી આપણે બધા બોલીએ છીએ ને, ભોલે બાબા કહીએ છીએ ને, ભોલે ભરને જોલી, ભોલે બાબાની જય, અમરનાથ બાબાની બોલીએ છીએ. તો માનવાચક શબ્દથી અમે શિવને શિવ બાબા કહીએ છીએ. હિન્દીમાં બાબા અને ગુજરાતીમાં બાપ. તો પિતા કહીને યાદ કરીએ એ સારું લાગે કે શિવ શિવ કહીને યાદ કરીએ એ સારું લાગે? તો ત્યારથી અમે શિવ બાબા કહીએ છીએ. માનવાચક શબ્દ છે કારણ કે આપણી આત્માના પિતા છે, એટલે અમે શિવ બાબા કહીએ છીએ. એટલે ઘણી વાર લોકો ફર્સ્ટ ટાઈમ સાંભળે ને અને થોડા આશ્ચર્ય પામે કે આ લોકો કયા ધર્મને માનતા છે, બાબા બાબા કરી શકતા. હા, ઘણી વાર અમારી પાસે આવવા વાળા માતાઓ એના ભોળા ભાવમાં શિવ બાબા ન બોલે, ખાલી બાબા બાબા બોલતા હોય. કયા બાબાને યાદ કરતા છે ખબર નહીં, એના બાબલાને યાદ કરતા છે, કોને યાદ કરતા છે? પણ વાસ્તવમાં શિવ પરમાત્માને પ્યારથી અમે શિવ બાબા કહીએ છીએ. કારણ કે બાપ કહીએ તો બાપનો ખજાનો દીકરાનો છે. તો બાપ પાસે ક્યારે માંગવું પડશે? આજ કોઈ રાજાનો રાજકુમાર એના પિતાને જઈ નહીં કે હે પિતાજી આ થોડી જાયદાદ આપી દેશો, થોડુંક દાગીના આપી દેશો, ખાવા પીવાનું આપી દેશો, કેસે ક્યારે નહીં? ગૌરવથી શું કેસો, તો રાજકુમાર છું કેસે કે નહીં? એમ અમે પણ ગૌરવથી શું કહીએ છીએ, અમે ભગવાનના બાળક છીએ, ભગવાન અમારા પિતા છે. અને પિતાનો જે ખજાનો છે સુખ શાંતિ આનંદ પ્રેમ એ આપણો છે. માગવો ક્યારે પડે? માગવો ક્યારે પડે? પરિચય ન હોય તો માગવો પડે. પણ હવે તો પરિચય મળી ગયો, મળી ગયો ને, હા, કે ભગવાન આપણા પિતા છે. તો ક્યારે સુખ શાંતિ માંગવી નહીં પડે હાથ જોડીને કે ભગવાન થોડીક સુખ શાંતિ આપજે. અને ઘણી વાર તો સુખ શાંતિ માટે આનંદ માટે ભાઈ ભગવાનને લાલચ આપી દઈએ છીએ, આપી દઈએ. હે ભગવાન, તું મારું 25,000 નું કામ કરીશ ને, હું તો તને 1,000 રૂપિયા આપીશ, 1,000 રૂપિયાનો થાળ ધરાવીશ, 5 નાળિયેર આપી દઈશ, આપી છે કે નહીં? લાલચ આપો છો કે નહીં? તો ક્યાં તમારો સંતાન તમને આવી લાલચ આપે કે માં તો મને ખાવાનું આપી દે, લે આ ખાવાના પૈસા, તમે શું કહેશો? બેટા હોટલમાં જા, આ હોટલ નથી, આ ઘર છે. તો આપણે બધા ભગવાનના બાળકો છીએ, તો ક્યારે ભગવાનને લાલચ નહીં આપો કે 5 નાળિયેર આપો, 1 દીવો આપો, હા, આટલા પૈસા આપો, મોટી રકમ તો મોટો પ્રસાદ ધરાવશો, મોટી રકમ લેવી હોય તો મોટો પ્રસાદ. કેવો સોદો કરીએ છીએ આપણે? અગર ભગવાન જો તમારી આરે સોદો કરવા મળે તો તમારું છે શું? આપણું છે શું? આ તન પણ આપણું નથી, આ ધન પણ આપણું નથી, આ ચીજ વસ્તુ કાંઈ આપણી નથી. તો ભગવાન સોદો કરશે તો ક્યાં જશું? કાંઈ આપણું નથી, એને જે પણ આપેલું એની અમાનત છે. હા, તો ક્યારેક સોદો કરતા હોય આસ્તિ બંધ કરી દેજો, ખાલી દિલથી ભગવાનને યાદ કરો, તમને હરેક કાર્યમાં સફળતા 100% મળશે ગેરંટી સાથે. ખાલી દિલથી યાદ કરો, ભગવાન આપણા માત પિતા છે, હર પળ આપણી સાથે રહેવા તૈયાર છે. અરે માત પિતાની સામે બાળક દુઃખી હોય તો માત પિતા તમે એક હદના માત પિતા પણ તમારા બાળકને દુઃખી જોઈ શકતા નથી. હા, તો ભગવાન તો સમગ્ર સૃષ્ટિનો માલિક છે, સમગ્ર મનુષ્ય આત્મા દેવ આત્માના પિતા છે.
ક્યારે એના બાળકને ભૂખી જોઈ શકશે ખરા? ક્યારે નહીં જોઈ શકે, પણ ખાલી દિલથી યાદ કરો, લાલચ નહીં દેતા. આજથી લાલચ દેવાનો બંધ કરી દેજો. તો પહેલો છે પરિચય. તો આપણે પરિચય મળી ગયો ભગવાન કોણ છે, તો કે શિવ પરમાત્મા. તો કેટલી કે કહેવાય છે, હા, સૌથી પહેલા પરિચય મળ્યો ભગવાનનું નામ શિવ, ભગવાનનું રૂપ. તો પહેલા તો કહેવાય છે આપણી રૂપની સમાનતા, ચિત્ર બદલાય. તો પહેલો છે કહેવાય છે રૂપની સમાનતા, કે ભગવાનને યાદ કરવાના આધાર. એક તો કહેવાય છે રૂપની સમાનતા, કે આપણે બંનેના રૂપ સરખા છે. આપણે આત્મા પણ નિરાકાર છે, જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. તો પરમાત્મા પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. આજ કોઈ બાળકને કહેવામાં આવે તો તારા પિતાને યાદ કરે ને મુશ્કેલ લાગશે? નહીં લાગે. હા, કારણ કે ખબર છે પોતે બી દેહધારી છે, તો દેહધારી પિતાને યાદ કરવા એને મુશ્કેલ નહીં લાગે. એ રીતે આ રૂપની સમાનતા, કે હું આત્મા પણ નિરાકાર છું, હું જ આત્માના પિતા પણ શિવ પરમાત્મા નિરાકાર છે. તો એ રૂપની સમાનતા. બીજી ગુણોની સમાનતા, કે સમાન વ્યક્તિને યાદ કરવા મુશ્કેલ નહીં લાગે, પણ આપણાથી કોઈ નીચે હોય અથવા કોઈ બહુ ઉપર હોય તો એને યાદ કરવા મુશ્કેલ લાગે છે. હા, તો રૂપની સમાનતા. બીજી ગુણની સમાનતા. ભઈ આત્માના ગુણ કયા છે? તો કહીશું આત્મા શાંત સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. તો પરમાત્મા કોણ છે? પરમાત્મા જ્ઞાનના સાગર છે, સુખના સાગર છે, જ્ઞાનના આનંદના સાગર છે. તો એક થઈ ગઈ એક રૂપની સમાનતા. બીજું ત્રીજું છે ઘરની સમાનતા. હા, તો આત્માનું ઘર પણ ક્યાં છે? આપણે કઈ ઉપરથી આવ્યા અને ઉપર જવાનું. કઈ જગ્યાએ બતાવ્યું હતું? કે સૂર્ય ચંદ્ર તારાગણથી પણ પાર, બ્રહ્મા વિષ્ણુ શંકર પુરીથી પણ પાર, જે છઠ્ઠું બ્રહ્મ તત્વ, જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, જેને ગીતાજીમાં નામ આપ્યું છે પરમધામ, શાંતિધામ અને અમરપુરી દુનિયા, અક્ષરધામ, મોક્ષધામ, એ છે આત્માનું ઘર અને પરમાત્માનું ઘર. તો રૂપની પણ સમાનતા છે, ગુણોની પણ સમાનતા છે, અને રહેવાના સ્થાનની પણ સમાનતા. તો યાદ કરવા મુશ્કેલ, કારણ કે સરખે સરખા વ્યક્તિ થઈ ગયા ને, તો યાદ કરવા મુશ્કેલ ન લાગે. પણ આપણે મધ્યમ હોય, આપણાથી કોઈ ઊંચા વ્યક્તિને યાદ કરવા ને એની સાથે ચાલવાનું કોઈ કહે તો શું કહી? એ તો બહુ પૈસા વાળા છો, બહુ અભિમાન વાળા છે, એની હારે આપણે ન ચાલી શકીએ. અથવા આપણાથી સાવ કોઈ નીચા હોય તો પણ આપણે શું કહીએ? ભાઈ તો સાવ ગરીબ છે, સાવ આવા સંસ્કાર છે, એની સાથે કેમ ચાલે? પણ બંને સરખે સરખા હોય તો શું કહીએ? ના, આની સાથે ફાવશે છે. તો એ છે ત્રણ વાતોની સમાનતા, રૂપની, ગુણની અને સ્થાનની. હવે આપણે જોશું કે પરમાત્માને યાદ કરવા માટે મુખ્ય ચાર બાબત છે, જેના માટે કહેવાય કે મેડિટેશન. આજે આજકાલ લોકોને ઘણીવાર લોકો ખૂબ જ બીમાર પડે ને તો ડૉક્ટરો પણ બોલવા લાગ્યા છે, મેડિટેશન કરો, મેડિટેશન કરો. ભાઈ મેડિટેશન એટલે શું? કોઈને ખબર નહીં હોય. તો કારણ કે મેડિટેશન એટલે શું? ધ્યાનમાં બેસવું. મેડિટેશન એટલે ભગવાનને યાદ કરવા. પણ મેડિટેશન એટલે કોઈ પ્રાર્થના કે કોઈ મંત્ર નથી. મેડિટેશન મને ભગવાનની સાથે દિલની વાર્તાલાપ કરવી. ખાલી કોઈ તમને મંત્ર આપી દીધો, બરાબર, કે ભાઈ એક મંત્ર આપું છું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ, તમે ક્યાં સુધી બોલશો? ક્યાં સુધી બોલશો? થાક લાગી જશે? હા, અથવા કોઈ તમને કહી દીધું મંત્ર આપ,
આપી દીધો તો તમે મંત્રમાં પણ થાકી જશો અથવા તમને કોઈ કીધું કે એક જ નામનું તમારે રટણ કરવાનું છે એમાં પણ થાકી લાગી જશે કારણ કે મનને પરિવર્તન ગમે છે હરેક ચીજ વસ્તુ કરી કોઈ જમવા માટે કોઈ એક જ એક વસ્તુ આપે તો રોજ એકને એક રીંગણનું શાક આપે તો શું કહીએ વર્ણ થઈ જઈએ ને કે ભાઈ રોજ કંઈક અલગ અલગ હોવું જોઈએ હા તો મન માટેનું ભોજન શું છે પરમાત્માની સાથે દિલની વાર્તાલાપ એ મનનું ભોજન છે તો પરમાત્માને યાદ કરવા માટે એને કહેવાય મેડિટેશન હા કે પરમાત્માની સાથે દિલથી વાતો કરો હવે આપણે જોઈએ કે પરમાત્માને યાદ કરવાનો મુખ્ય કારણો શું છે આપણે પરમાત્માને કયા કારણથી યાદ કરશું ખબર છે તો ઘણા બધા કારણો બતાવ્યા છે એક તો આપણે કંઈક પરમાત્માને ત્યારે યાદ કરશું કંઈ સ્વાર્થ હોય તો સ્વાર્થ હોય તો યાદ કરીશું બીજું કંઈક જોતું હોય તો યાદ કરશું ત્રીજું એક ડર લાગે ને તો પરમાત્માને યાદ કરીએ અને ચોથું અતિ દુઃખ પડે તો પરમાત્માને યાદ કરીએ આ કારણો છે એના સિવાય આપણે યાદ ન કરીએ કરીએ ના કંઈક જોતું હોય તો યાદ કરીએ ડર લાગે નથી કહેતા ભાઈ આવી પરિસ્થિતિ છે ભગવાનને યાદ કરો કેવા લાગી જાય ભાઈ હમણાં કુદરતી આફત આવે તો કોઈ કેવું પડે બધા ઘરે ઘરોમાં માળા લઈ બે જાય મૂર્તિ પાસે બે જાય કારણ કે ડર છે મૃત્યુ આવી જશે તો ડરના કારણે યાદ કરીએ દુઃખના કારણે યાદ કરીએ કંઈ જોઈએ છો તો યાદ કરીએ છીએ પણ પરમાત્માની યાદ કેવી હોવી જોઈએ સમાવાની યાદ હોવી જોઈએ તો યાદના પણ ઘણા બધા પ્રકાર છે તો યાદ પણ ક્યારે કરીશું આજ કોઈ પણ વ્યક્તિને કદાચ આપણે યાદ કરવાનું થાય તો ક્યારે યાદ કરીશું કે એની પાસેથી કંઈક આપને પ્રાપ્ત થાય તો યાદ કરીશું કે નહીં તો પરમાત્માને આપણે ત્યારે યાદ કરીએ છીએ કે કંઈક જોઈએ છીએ શું જોઈએ છીએ સુખ શાંતિ તો યાદ કરીશું બીજું કે પરમાત્માને આપણે ત્યારે યાદ કરશું કે એની સાથે સંબંધ જોડાણો હોય ત્યારે યાદ કરશું આજ કોઈ વ્યક્તિને તમારે યાદ કરવા હોય તો સૌથી પહેલાં તો એનો પરિચય હોય તો યાદ આવશે જ આજે આપણા ઘરે કંઈ પ્રસંગ હોય તો આપણે જેનો પરિચય છે એનું નામ યાદ કરી કરીને આખી લિસ્ટ બનાવી દઈશું પણ જેનો પરિચય જ નથી એ યાદ આવશે ખરા તો એ તો યાદ ક્યારે કરશું કે પરિચય છે તો યાદ કરશું બીજું યાદ ક્યારે કરશું કે સંબંધ હોય તો આની સાથે મારો સંબંધ છે તો યાદ કરીશ ત્રીજું યાદ કેવી છે કે એની પાસેથી કંઈક પ્રાપ્ત થવાનું હોય તો યાદ કરીશ તો પરમાત્માનો પરિચય મળો આપને કે ભગવાન આપણી આત્માના માતા પિતા છે એટલે યાદ કરીએ છીએ તો પરમાત્મા સાથે સંબંધ જોડવાનો છે તો સંબંધ પણ છ પ્રકારના છે કે એક તો પરમાત્માને માતા પિતાના રૂપમાં યાદ કરો બાળક બની જાઓ બાળક બની જાઓ ને આમ એ લૌકિકમાં નથી કહેતા ભાઈ દીકરો થઈને ખા બાપ થઈને નહીં તો બધું તારું જ છે કયો તો કઈ ગુસ્સો થાય તારે ગુસ્સો આવે ત્યારે શું કહે છે ભાઈ દીકરો થઈને ખા બધું તારું જ છે પણ બાપ બનીશ તો તને એક ફૂટી કોટી પણ નહીં આવે એમ ભગવાનને સામે એક બાળક બની જાવ બાળક કેવું હોય તમે કાંઈ પણ ભૂલ કરશો ને તો પણ ભગવાન માતા પિતા બનીને ક્ષમા કરી દેશે તો ભગવાનને માતા પિતાના રૂપમાં યાદ કરો સ્તુતિઓ તો ગાતા હતા હવે અનુભવ કરવાનો છે સ્તુતિઓ તો અત્યાર સુધી ગાઈ ને તમેવ માતા તમ પિતા તમેવ તમેવ વિદ્યમ દ્રવિણમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવ સ્તુતિઓ તો ગાઈ નહીં પણ અનુભવ તો કર્યો નહીં
तो भगवान ने मत पिता ना रूप में क्या रे पिता बना लियो क्या रे मां बना लियो क्या रे भगवान ने शिक्षक ना रूप में याद करो अपने विद्यार्थी बने जाओ शिक्षा जोती हो तो हां तो भगवान श्रेष्ठ शिक्षा आपसे जीवन जीवानी एक शैली बतावी देसे तो क्या रे भगवान ने शिक्षक ना रूप में याद करो क्या रे भगवान ने गुरु ना रूप में याद करो कि भगवान गुरु छे हुए नो शिष्य छे तो गुरु बने ने परमात्मा गति सतगति आपे छे क्या रे भगवान ने मीराबाई ने जे एक साजन ना रूप में याद करो आम पण आपणे कहीए छे ने नाथ नो पण नाथ कोण छे अमर नाथ छे धनी पण धनी कोण छे तो कहेवाय छे अमर नाथ छे तो क्यारे भगवान ने मीराबाई नी जेम साजनना रूपमां याद करो जे मीराबाई कहता ताने हुं एवा वरने वरुण के मारो चूड़ी अने चांदलो अमर हो जाए तो भगवान ने क्यारे ए रूपमां याद करो क्यारे भगवान ने दीकराना रूपमां माता अंसुया सती अंसुया ना रूपमां याद करो के भगवान ने क्यारे बाळक बनावी दीधुं कदाच आ दीकरो छोड़ीने चाल्यो जशे वृद्धा थशे ने तो वृद्ध आश्रममां मूकी जशे पण भगवानने जो दीकरो बनायो हशे ने तो भगवान तमारो साथ क्यारे नहीं छोड़े ए अनुभव करजो तो भगवानने क्यारे दीकराना रूपमां पण याद करो आ छे भगवानने याद करवाना अलग अलग विधि अने विधान तो आ रीते परमात्मा ने याद करीशुं तो हमेशा सर्व संबंधोनो सुख प्राप्त करता रहीशुं कोई पण सुखनी क्यारे कमी नहीं लागे कोई पण देवधारीओना संबंधनो आकर्षण आकर्षित नहीं करे पछी घणीवार बूठाओ घणा आ मृत्युनी सैया पर सुता होय तो पण शुं कहेता मारो दीकरो न आव्यो मारी दीकरी न आवी हाँ तेना माटे नथी कहेता अंत मती सौगति अंत कोने याद करा पण कदाच भगवान नी साथे सर्व संबंध जोड़सो तो भगवान ने माता पिता आ गुरु शिक्षक दीकरो भाई अरे दोस्त भी बनावी लियो भगवान ने खुदा दोस्त छे हाँ दोस्त नी साथे दिल नी वातो करो जितना संतो मंतो पण शुं करता था भगवान ने एक दोस्त ना रूप में पण याद करता था सुदामा ने कृष्ण नी वात सांभळी छे ने के सुदामा जारे महल में आयो तो कृष्ण हां केवाय से खुला पगे दौड़तो आयो ने आ दृश्य रुक्ष्मणी जोई ने आश्चर्यचकित थई गया कि आवो वळी कोण दोस्त छे के श्री कृष्ण ने पण दौड़ता दौड़ता एनु स्वागत करवू पड़ी तो आपने पर भगवान ना एवा दोस्त बनी जाइए कि आपनी पर कई कसोटी होई ने तो परमात्मा पर दौड़ता दौड़ता अपनी पासे अपनु स्वागत करवा माटे अपने दुख माथी छोड़ावा माटे पहुंची जाए तो परमात्मा ने याद केवी होवी जोइए परमात्मा ने याद न स्वार्थ भरी होवी जोइए न सतावे एवी होवी जोइए पर परमात्मा ने याद परमात्मा ने याद मां समावे एवी होवी जोइए अटी घणी वार आपणे स्वार्थ थी याद करी कई जोतो होय ने तो याद करी घणी वार डर लागे तो याद करी ना परमात्मा ने याद एवी होवी जोइए कि भगवान ने याद मां समाई जाय एने केवाय सच्ची याद तो आज ये परमात्मा ने याद करवाना अलग अलग विधान विधि अने विधान आम पण कहीए छे ने के विधि विना सिद्धि मळती नथी तो आवती काले परमात्मा ने याद करवानी विधि बतावीश के भगवान साथे केवी रीते वातो करी भगवान नी साथे वातो करवामां कोई साधन कोई ऑप्शन नी जरूर नथी
मात्र आत्मिक स्थिति में स्थित करिए, मन बुद्धि ने स्थिर करिए अने परमात्मा साथे दिलना उद्गार थी वातो करो। हूँ तो हमेशा बधा मारा भाई बहनों जे रेग्युलर आवता होय एने हसती होउं छुं કે હું ક્યારે બચપનથી ભગવાનની બની છું પણ મેં ક્યારે ભગવાનની સાથે ઓફિશિયલ વાતો નથી કરી। ઓફિશિયલ વાતો માના ઓફિશિયલ વાતો માના મંત્ર બોલવા ગુણગાન ગાવા ના, હું દિલના ઉદ્ગારથી વાતો કરું છું। જે પણ આપણા સુખ દુઃખની વાત છે, કારણ કે ભગવાન તો માત પિતા છે ને, તો માત પિતા સાથે તો સુખ દુઃખની વાતો કરી શકીએ ને કે નહીં? હા, તો ભગવાન સાથે દિલના ઉદ્ગારની વાતો કર, હર પલ ભગવાન સાંભળે છે। કહેવાય છે કે નિરાકાર છે, કાન નથી છતાં બ્રહ્માના કાન દ્વારા સાંભળે છે, મુખ નથી છતાં બ્રહ્માના મુખ દ્વારા વરદાન આપે છે, આંખ નથી છતાં બ્રહ્માના આંખો દ્વારા તમને નજરથી નિહાલ કરે છે। તો ભગવાનને આ રીતે યાદ કરવાનું, સર્વ સંબંધ જોડીને, રોજ અલગ અલગ સંબંધ જોડો। એક દી પિતાના રૂપમાં યાદ કરો, એક દી માતાના રૂપમાં યાદ કરો, એક દી બાળકના રૂપમાં યાદ કરો, એક દી મીરાબાઈની જેમ સાજનના રૂપમાં યાદ કરો, એક દી સખાના રૂપમાં યાદ કરો। અનુભવ તો કરો કે ભગવાન આવે છે કે નહીં, ભગવાન તમારું સાંભળે છે કે નહીં। અનુભવ, આ જ્ઞાન એવું છે અનુભવ કરવાનું, આ ખાલી વાતો કરવી અને સંભળાવવા માટેનો નથી। તો જે વ્યક્તિ અનુભવ કરે છે ને, એને એમ થાય કે ચલો મેં અનુભવ કર્યો તો આ બધાને કરાવું। તો બે વ્યક્તિ અનુભવ કરો ત્યારે તમને બધા ભેગા કર્યા ને, એના અનુભવના આધારે ભેગા કર્યા ને, કે ભાઈ એને અંદરથી ખુશી થઈ કે ચલો મારા પરિવાર વાળાને, મારા સ્નેહીજનો, કુટુંબીજનો, આડોશી પાડોશીને પણ આ ચાન્સ મળવો જોઈએ। તો એ લોકોએ જાણે અજાણે પુણ્યનું ખાતું જમા કરી દીધું। અચ્છા, ઓમ શાંતિ।